અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી. કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ છે. બેઠકમાં શહેર અને જિલ્લાના ભાજપના એમએલએ હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ પણ હાજરી આપી હતી. ધારાસભ્યોના પ્રશ્નોને ઝડપી નિરાકરણ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી. ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવ્યા હતા. દર મહિને મહિનાના ત્રીજા શનિવારે માને કલેક્ટરશ્રી, ડીડીઓ અને જિલ્લા એસપીની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ કરવામાં આવે છે, જેમાં વિધાનસભા તાલુકાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ સંકલન સમિતિમાં થઈ શકે. આજે વિશેષ મુદ્દો હતો, કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ પડ્યો અને ઉપરવાસનું પાણી પણ જે તે વિસ્તારમાં ખૂબ આવે છે. વિરમગામ વિધાનસભામાં આમ જનરલ જોઈએ તો વિરમગામ મંડળ દેત્રોજમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ છે, અને જેના કારણે આ વર્ષે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ ખૂબ બની છે. તો માને કલેક્ટરશ્રીની હાજરીમાં પંચાયત અને આરએનબી સ્ટેટને એ વિનંતી કરવામાં આવી છે કે રસ્તાઓની બાજુમાં જે પણ કંપનીએ પાણી જવાનો રસ્તો ન રાખ્યો હોય તે કંપનીઓને નોટિસ આપીને પણ વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કરવું જોઈએ. દર વર્ષે ઉપરવાસનું પાણી ના આવે પણ 5-6 વર્ષે એકવાર આવે ત્યારે ખૂબ જાનહાનિ થતી હોય છે, ખેતરોમાં નુકસાન થતું હોય છે. અને આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયું છે કે કેનોલો પણ ખૂબ બની છે, રોડ રસ્તાઓ પણ ખૂબ બન્યા છે, એટલે પાણીના નિકાલની પણ સમસ્યા સાથે સાથે બની છે. તો એનું વિશેષ આયોજન કરીએ તો આવનારા દિવસમાં વરસાદી પાણી ન ભરાય એનું આયોજન થઈ શકે. ખેતીમાં ખૂબ નુકસાન છે અને આમ જનરલ જોવા જઈએ તો ડાંગરની ખેતીમાં નુકસાન થાય એટલે સમજવાનું કે તમામ ખેતીમાં નુકસાન થયું હોય, કેમ કે કડી અને મહેસાણાથી ઉપરવાસનું પાણી ખૂબ આવે છે અને એના કારણે તમામ ખેડૂતોને લગભગ ખેતીની અંદર નુકસાન છે. પણ રાજ્ય સરકારે ઇનિશિયન્ટલી આયોજન કરીને વળતર આપવા માટે તમામ ગામડાઓની અંદર સમીક્ષા પણ કરી છે, સર્વે પણ થઈ ગયો છે અને લગભગ કાલ પરમ દિવસે જિલ્લા પંચાયતથી એ સર્વે માનીય કૃષિમંત્રી જોડે પહોંચશે અને આશા રાખી છે કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને યોગ્ય વળતર આપીને નુકસાનની ભરપાઈ કરી શકાય. કે પંચાયત, સ્ટેટ અને આરએનબીએ જે તે કંપનીને નોટિસ આપવી જોઈએ અને જે જગ્યાએ એમને નાળા ન મૂક્યા હોય, કંપનીથી મેઇન રોડ તરફ જે એમને રસ્તો બનાવ્યો હોય અને નાળા ન હોય તો ત્યાં નાળા મૂકવા જોઈએ. જો નાળા ન મૂકે તો મુખ્ય રસ્તાથી જોડતા રસ્તાઓ તોડી નાખવા જોઈએ જેથી કરીને કંપની નાળા મૂકે, કેમ કે કંપનીની સહુલિયતે ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ.